खंभात नगरपालिकाना नगरसेवकोने अने सरकारी अधिकारीओने टेक्स भरनार जनतानी सुविधा करता राजकीय पार्टीना कार्यक्रमो उजववामां वधारे रस होय तेवी परिस्थितिनुं चित्र उपसी रह्यानुं स्पष्ट देखाई रह्युं छे। શહેરમાં ઠેર ઠેર જાહેર રસ્તામાં રખડતા ઢોરોનો ત્રાસ તેમજ ઉભરાતી ગટરોની સમસ્યા હવે કાયમી બની છે। રૂરલ પોલીસ સ્ટેશનની સામે અને પ્રાંત અધિકારીની કચેરીથી માત્ર 50 મીટર જ દૂર આવેલા રોડ ઉપર 3 વર્ષથી ઉભરાતી ગટરોની સમસ્યા હજુ સુધી દૂર નથી થઈ। ત્યાં શહેરમાં બસ સ્ટેન્ડ સામે આવેલ આહારની રેસ્ટોરન્ટની ગલીમાં ઉભરાતી ગટરનું દુર્ગંધ મારતું ગંદુ પાણી અકબરપુર તેમજ મોટી ચુનારવાડામાં જાહેર રસ્તા પર જ ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગટરના પાણી ખુલ્લામાં વહેતા સ્થાનિકોને અવરજવર કેમ કરવી તે જ હવે મોટી સમસ્યા બની છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર અકબરપુર તેમજ મોટી ચુનારવાડા સ્થાનિકો જોડે વાલા દવલાની નીતિ અપનાવાય છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે। જો કે આ વિસ્તાર વોર્ડ નંબર 3માં આવતો હોય અને બસ ડેપોની સામે જ હજારોની સંખ્યામાં લોકોની અવરજવર રહે તેમ છતાં આ ઉભરાતી ગટરોની સમસ્યા નગરસેવકોને સેનિટેશન કમિટીના ચેરમેન અને પ્રાંત અધિકારીઓને કેમ નથી દેખાતી એવું લોકો બોલી રહ્યા છે। ત્યારે ગવારા ટાવર આગળ દર ત્રીજા દિવસે રાજકીય પાર્ટીના કાર્યક્રમોની ઉજવણી કરતા અધિકારીઓ અને નગરસેવકો આ ઉભરાતી ગટરો બાજુ પણ જુએ તેવી માંગ હવે લોકોએ ઉચ્ચારી છે। ગઈકાલે 8:30 વાગે સાંજે બહાર નીકળ્યો હતો, પાછળની ગલીમાં મારી સાયકલ ફસાઈ ગઈ સાહેબ, અને કોઈ કાળો અવાજ નથી, એક મિત્ર આવ્યા હતા એમને મારી સાયકલ બહાર કાઢી। હવે આ નગરપાલિકા કે આ વોર્ડના કોઈ કાઉન્સિલરો કોઈ સાહેબ ધ્યાન આપતું નથી। હવે આ વિસ્તાર એટલો ગંદો થઈ ગયો છે ને, રોગચાળો ફાટી નીકળ્યો છે, એનું ધ્યાન કોણ આપશે, એમની જવાબદારી કોણ લેશે સાહેબ? આટલી બધી અપીલો કરવા છતાં અકબરપુર વિસ્તારને મોટી ચુનાવવા વિસ્તારમાં બંને જણે અપીલ કરેલી છે પણ કોઈ ધ્યાન આપતું નથી નગરપાલિકા। હવે આની સમસ્યાનું શું સમાધાન આવે એ જ ખબર નથી પડતી, તેના માટે હવે શું કરવું?